Assalamu alaikum. Good morning. Tarikh 10-4-2021. Janab Babubhai Sopariwala Girls Primary School Home Learning Online Education. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય આસપાસ પ્રકરણ 25 મારો તાલુકો તેની અંદર સ્વાધ્યાયપોથી લેખન કાર્ય કરી રહ્યા છીએ. સ્વાધ્યાયપોથી લેખન કાર્યની અંદર આપણે વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા અને એક વાક્યના સવાલ જવાબોનું લેખન કાર્ય કરી લીધું છે. વિદ્યાર્થી મિત્રો, આજરોજ આપણે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર એટલે કે ટૂંકમાં ઉત્તરોનું લેખન કાર્ય કરવાના છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, મારી સાથે લખવા માટે તૈયાર થઈ જાઓ. સારા અક્ષરે વ્યવસ્થિત તમારી સ્વાધ્યાયપોથીમાં આ લખાણ લખવાનું છે. જો તમારી પાસે સ્વાધ્યાયપોથી ન હોય તો આ લખાણ તમારે તમારી નોટમાં લખવાનું રહેશે. પ્રશ્ન 1 હું અહીંયા વાંચી રહી છું, ધ્યાન આપજો. તમારા તાલુકાના નકશામાં છે તે પૈકી કયા કયા ગામ તમે જોયેલા છે? હવે આપણે આપણા તાલુકાનો નકશો જોવાનો છે, જેની અંદર જે ગામો આપવામાં આવેલા છે એમાંથી કયા ગામ આપણે જોયા છે તે અહીંયા લખવાનું છે. તમારા તાલુકાનો નકશો તમારે જોવાનું છે અને એની અંદર જે ગામ આપવામાં આવેલા છે એમાંથી કયા ગામ તમે જોયા છે એના નામ લખજો. મેં જે ગામ જોયા છે એ હું અહીંયા લખું છું. ભેસ્તાન મેં જોયું છે, ઊન એ પણ મેં જોયું છે, ઉધના આ ગામ પણ મેં જોયું છે, હજીરા, અડાજણ ગામ, ઓલપાડ, પાલ, કામરેજ, કડોદરા, બારડોલી અને પલસાણા આ બધા જે ગામો છે એ તાલુકાના નકશામાં આપવામાં આવેલા છે અને મેં જોયા પણ છે. હવે બીજો પ્રશ્ન છે, તમારા તાલુકામાં શું શું જોવાલાયક છે? મારો તાલુકો સુરત છે અને સુરત તાલુકામાં જે જોવાલાયક સ્થળો છે તેના નામ છે તાપી રિવરફ્રન્ટ, ગોપી તળાવ, સર જે ટ્રેનિંગ કોલેજ, નર્મદ લાઇબ્રેરી, એન્ડ્રુસ લાઇબ્રેરી, સરદાર પટેલ મ્યુઝિયમ, સાયન્સ સેન્ટર, અમેઝિયા વોટર પાર્ક, સ્નેહરશ્મિ બોટનિકલ ગાર્ડન વગેરે આ જોવાલાયક સ્થળો જે છે એ મારા તાલુકામાં આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે તમારી મૌલિકતાથી જે ગામો તમારા તાલુકામાં જે જોવાલાયક સ્થળો હોય તેના નામ લખવાના રહેશે. ત્રીજું પ્રશ્ન છે, તમારા તાલુકામાં કયા કયા યાત્રાધામો આવેલા છે? મારા સુરત તાલુકાની અંદર જે યાત્રાધામો આવેલા છે તેના નામ છે ખ્વાજા દાનાની દરગાહ, સફર સુલેમાનની દરગાહ, ખ્વાજા દીહદારની દરગાહ, ચિંતામણી જૈન દેરાસર, સ્વામિનારાયણ મંદિર, અંબિકા નિકેતન મંદિર, ઇસ્કોન મંદિર, પારસી અગિયારી અને માઉન્ટ કાર્મેલ ચર્ચ. બરાબર, આ યાત્રાધામો એટલે કે ધાર્મિક સ્થળો છે જે મારા તાલુકામાં આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમારા તાલુકામાં જે ધાર્મિક સ્થળો અથવા યાત્રાધામો આવેલા હોય તેના નામ તમારે લખવાના છે. ચોથો પ્રશ્ન છે, તમારા તાલુકામાં કઈ કઈ જાતિના સમુદાય રહે છે? બરાબર, કઈ કઈ જાતિના સમુદાય રહે છે તે લખવાનું છે. મારા તાલુકામાં જે જાતિના સમુદાય રહે છે તેના નામ છે પટેલ, બ્રાહ્મણ, જૈન, મુસ્લિમ, સુતાર, મોચી, હરિજન, ખ્રિસ્તી, પારસી વગેરે જાતિના સમુદાય મારા તાલુકામાં રહે છે. એના પછીનો પાંચમો પ્રશ્ન છે, તાલુકામાં ઉજવાતા મુખ્ય ઉત્સવો અને તહેવારો જણાવો. વિદ્યાર્થી મિત્રો, મારા તાલુકામાં જે ઉત્સવો અને તહેવારો ઉજવાય છે એની અંદર રમઝાન ઈદ, બકરી ઈદ, મુહર્રમ, દિવાળી, રક્ષાબંધન, નાતાલ, જન્માષ્ટમી, નવરાત્રિ, ઉત્તરાયણ અને હોળી આ ઉત્સવો તહેવારો મારા તાલુકામાં ઉજવવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન છે, તમારા તાલુકામાં આવેલા ઐતિહાસિક સ્થળો વિશે જણાવો. ઐતિહાસિક સ્થળો તમારા તાલુકામાં જે આવેલા હોય તેના નામ તમારે લખવાના છે. જુઓ, ક્રમ 1,
સ્થળનું નામ છે ખ્વાજાદાનાની દરગાહ, જે ઐતિહાસિક સ્થળ છે, જે બડેખા ચકલા જે વિસ્તારનું નામ છે ત્યાં આવેલું છે. એ સ્થળની વિશેષતા શું છે? તો તે સ્થળની વિશેષતા છે કે તેનું નકશીકામ તથા વર્ષમાં એકવાર થતા ઉરસમાં ત્યાંના ચમત્કાર જે થાય છે એ જોવાલાયક છે. આની વિશેષતા છે, બરાબર. બીજું છે કે એન્ડ્રુસ લાઇબ્રેરી. એન્ડ્રુસ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? ચોક બજારની અંદર, બરાબર. અને ત્યાંની વિશેષતા એ છે કે ઈસવીસન 1856માં બની છે, એટલે ઘણા બધા વર્ષો થઈ ગયા છે. આજે પણ કાર્યરત છે આપણે જોઈ શકીએ છીએ. ત્રીજું છે અંગ્રેજોનો કિલ્લો. અંગ્રેજોનો કિલ્લો ક્યાં આવેલો છે? ચોક બજારની અંદર હાલમાં પણ છે, તમે જોઈ શકો છો. જો તમે સુરતના રહેવાસી હશો તો તમને ખબર જ હશે કે તેનું બાંધકામ જે છે એ અંગ્રેજો દ્વારા થયેલું છે અને ખૂબ જ મજબૂત બાંધકામ કરવામાં આવેલું છે. અને ચોથું છે ક્લોક ટાવર, બરાબર. ક્લોક ટાવર જે છે એ ઝાપા બજાર કરવા રોડ પર આવેલું છે, તમને ખબર જ હશે, તમે જોયું પણ હશે, જે 1871માં બન્યું છે ને આજ સુધી પણ સમય બતાવે જ છે, બરાબર. આજ સુધી પણ તે સમય બતાવે છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથીનું લેખન કાર્ય પાઠ 25 મારો તાલુકો, એનું સ્વાધ્યાય પોથીનું લેખન કાર્ય અહીંયા પૂર્ણ થાય છે. ચાલો હવે હું રજા લઉં છું. શુક્રિયા, જઝાકલ્લા, ધન્યવાદ, અલ્લાહ હાફિઝ. થેન્ક યુ.